અમદાવાદના લાંભા વોર્ડમાં અપક્ષ ઉમેદવારની જીત થઈ છે. લાંભા વોર્ડના અપક્ષ ઉમેદવાર કાળુ ભરવાડની જીત થઈ છે. લાંભામાં ભાજપના 3 અને અપક્ષના 1 ઉમેદવારની જીત થઈ છે, તો લાંભા વોર્ડમાં બીજી વખત અપક્ષની જીત જોવા મળી છે. અમદાવાદમાં ભાજપ, કોંગ્રેસ, એઆઈએમઆઈએમ અને આપની વચ્ચે અપક્ષ ઉમેદવારે લાંભા વોર્ડથી જીત હાંસલ કરી છે. કાળુભાઈ ભરવાડ આપણી સાથે છે, તેમની સાથે જ વાત કરીશું. કાળુભાઈ, અપક્ષ ઉમેદવાર તરીકે આપે બીજી વખત લાંભા વોર્ડથી જીત હાંસલ કરી છે, શું કહેશો? અમને જે લાંભા વોર્ડની જનતાએ સાથ સહકાર આપ્યો, અમે 2010 થી 2015માં જીતેલા ત્યારે અમે લાંભા વોર્ડમાં વિકાસ મોટો એવો કરેલો. 2015 થી 20માં અમે સામાન્ય મતથી હારેલા, પણ 2021માં લાંભા વોર્ડની જનતાએ અમને ઉભા રાખી, સમગ્ર જનતાએ અમને બોલાવી અને કીધું કે તમે અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવો, અમે તમારી સાથે છીએ. અને અમે લાંભા વોર્ડની જનતાનો સાથ સહકાર લઈ ઉમેદવારી નોંધાવી અને અમને લાંભાની વોર્ડની જનતાએ અને આજુબાજુ વોર્ડની જનતાએ પણ અમને ખૂબ સાથ સહકાર આપી, ખોબલે ને ખોબલે મત આપી, બહુમતીથી જીતાડ્યા છે. એ બદલ લાંભા વોર્ડની જનતાનો હું ઘણો ઋણી છું અને હું અમારા લાંભા વોર્ડની જનતા માટે વિકાસની જ વાત કરીશ, વિકાસના કામોની જ વાત કરીશ. લાંભા વોર્ડનો વિસ્તાર ખૂબ જ મોટો છે, અમદાવાદનો સૌથી મોટો વોર્ડ લાંભા વોર્ડ કહેવાય છે. કયા કયા કાર્યો હશે આપ જીતીને આવ્યા છો તો પ્રાધાન્ય આપશો લાંભામાં? લાંભામાં સૌથી પહેલા પ્રાધાન્ય કે લાંભા વોર્ડની જનતા ડ્રેનેજ માટે બહુ સૌથી વધારે હેરાન છે, ગટર માટે. બીજું પ્રાધાન્ય લાંભા વોર્ડની જનતાને પીવાનો પાણીની સમસ્યા છે. ત્રીજો પ્રોબ્લેમ એ છે, લાંભા વોર્ડની જનતા માટે રોડ રસ્તા નથી. ચોથો સ્ટ્રીટ લાઇટનો નથી અને લાંભા વોર્ડમાં ટીપી પણ ખુલતી નથી, એટલે જનતાના વિકાસ માટે અટવાય છે. એટલે અમે ખેડૂતોને લાભ થાય માટે ખેડૂતોને ટીપી પણ ખોલાવડાય છે. તો આ હતા અપક્ષ ઉમેદવાર કે જેઓ જીત હાંસલ કરી છે, કાળુભાઈ ભરવાડ, જેમનું કહેવું છે કે લાંભા વોર્ડમાં આટલા સમયથી 10 વર્ષથી કોઈ વિકાસ નથી થયો અને તે જીતીને આવ્યા બાદ લાંભા વોર્ડના તમામ પ્રશ્નો છે તેને હલ કરવામાં આવશે. કેમેરામેન મુંજાલ ભટ્ટ સાથે રીમા દોશી, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ.